नमस्कार दर्शक मित्रों, हूँ हेतल पंड्या। आप जो रहा छो ऐसे नस्मिता न्यूज। हवे जो आज ना मुख्य समाचार। आगामी तारीख 8 मार्च 2024 ना महाशिवरात्रि ना पावन पर्व निमित्ते आज सन फार्मा रोड खाते लक्ष्मी नारायण रिसोर्ट में पत्रकार परिषद योजाई। हमेशा जय बोले એટલે આપણા યોગેશભાઈ સૌને ઉપસ્થિત રાખી પ્રેસ મીડિયા પણ હોય અને સૌ આપણે બધા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ એક અમારા સૌ કોર્પોરેટરશ્રીઓ આપ સૌ મીડિયાના મિત્રો ભોલે બાબાની કૃપા વડોદરા પર છે અને યોગેશભાઈએ હંમેશા શિવ પરિવારના માધ્યમથી વડોદરાવાસીને શિવરાત્રિના દિવસે શિવજીની સવારી નગરયાત્રાએ નીકળે અને ખૂબ સુંદર મજાનું આયોજન પહેલાં 3-4 દિવસ આગળથી કરવામાં આવે એવું આયોજન કરી રહ્યા છે। હવે યોગેશભાઈ પોતે તો સહયોગી સંપૂર્ણ છે જ છે, પણ મયંકભાઈને પણ વધારે જવાબદારી આપી અને આખી એક ટીમ વર્કથી આપણે બધા જોડાઈને સરસ મજાનો કાર્યક્રમ કરીએ એ રીતનું આયોજન થતું હોય છે। આ વખતે શિવરાત્રિ પણ છે તો સાથે મહિલા દિવસ પણ, પાર્વતી માં હોય તો પાર્વતી માના આશીર્વાદ તો દરેકને મળતા હોય છે અને જ્યારે બહેનો માટેનો દિવસ હોય આંતરરાષ્ટ્રીય દિવસ અને એ દિવસે શિવજીની સવારી વડોદરામાં નીકળવાની છે અને ગુજરાત સરકાર હંમેશા યોગેશભાઈની રજૂઆત હોય પાર્ટી તરફથી પણ કહેતા હોઈએ એટલે સર્વસ્થિત રહીને કરીએ છીએ ત્યારે, અને સૌથી મોટું યોગદાન મીડિયાના મિત્રોનું હોય છે કે પ્રજા સુધી મેસેજ પહોંચાડી કોઈ પણ વડોદરાવાસી શિવજીના દર્શન કર્યા વગર રહી ન જાય। આગળથી 3-4 દિવસ જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એમાં પણ સૌ જોડાય એવું હંમેશા મીડિયાનો ખૂબ મોટો સહયોગ, અને એ રીતે પણ આપણે સૌ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે ત્યારે શિવજીની સવાર ગુજરાત સમાચાર દિવ્ય 111 ફૂટ આજે સુધાકરના મધ્યમાં ઊભી છે। એવી રીતે શિવ પરિવાર પર આપણે સુવર્ણથી મંડિત કરી એટલે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, હર સાલ જેવી રીતે આપ જોડાઓ છો તેવી રીતે આપ પણ જોડાઓ અને રંગે ચંગે આ શિવયાત્રા મહાશિવરાત્રિના દિવસે પરંપરા મુજબ થાય છે એમ આ કાર્યક્રમ। આગામી 8 માર્ચના રોજ મહાશિવરાત્રિ નિમિત્તે જે શિવ પરિવાર દ્વારા છેલ્લા 13 વર્ષથી પરંપરા રૂપે શિવજી શિવ પરિવાર શિવ પરિવાર એ વડોદરામાં નગર ચર્ચાએ નીકળે છે, સાંજે દૂધસાગર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ થતો સાથે સાથે સમગ્ર સપ્તાહ દરમિયાન જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અલગ અલગ વિસ્તારોમાં। તેના ભાગરૂપે આ વખતે પણ 3 તારીખે અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે ગીતાબેન રબારીનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો છે, 4 તારીખે સંતા ગ્રાઉન્ડ ખાતે ઉસ્માન મીરનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો છે, અને 6 તારીખે સાઈરામ દવેનો કાર્યક્રમ ગંગાસાગર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલો છે તરસાલી ખાતે, અને 8મી રાબેતા મુજબ રણમુક્તેશ્વર મહાદેવથી 3:30 વાગે આરતી કરી અને જે શિવયાત્રા છે તેની શિવજી કી સવારી શુભારંભ કરવામાં આવશે, સાંજે 7:30 વાગે સુધસાગર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે। આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને તમામ શિવભક્તોને અમારું નિમંત્રણ છે આપ પણ આ શિવજી કી સવારીમાં અને શિવ સપ્તાહ દરમિયાન રાખેલા જુદા જુદા કાર્યક્રમમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ લેવા ઉજવણ કરી શકાશે। સુધસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર માધ્યમમાં મહાઆરતી થતી આવી છે, તેમાં 2013થી શિવજીની સવારી વડોદરા શહેરમાં ભગવાન શિવજી પ્રત્યક્ષ કરે છે ત્યારે શિવ પરિવાર દ્વારા
શહેરમાં જુદા જુદા સ્તરે ભજનોના કાર્યક્રમો પણ થાય છે. આ વખતે પણ તરસાલી કાર્યની પાક અને ક્ષમતા ત્યાં પણ કાર્યક્રમો થવાના છે. વર્ષોથી શિવ પરિવાર જ્યારે અમે ભેગા થઈએ ત્યારે અમે વિચારી રહ્યા ક્યાં કાર્યક્રમ શિવયાત્રા અને મહાદેવજીની આરતી વર્ષો વર્ષ સુધીને ચાલતી રહે તે માટે આપણે ભાવિ પેઢી તૈયાર કરીએ. તો અમારા મહેશભાઈને અમુક સ્થાન સોંપ્યું છે. શિવ પરિવારનું અમુક સ્થાન સોંપ્યા પછી આ એમનો પહેલો કાર્યક્રમ છે. વડોદરા શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટરો તેમજ શિવ પરિવારના મિત્રો આજે એ બધા આજે અને બધાએ રંગે ચંગેથી આ કાર્યક્રમ થશે અને પોતે પણ જોડાયા છે. એટલે હજારો વર્ષ સુધીને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં થાય એવો મારો પ્રયત્ન હતો. એ પ્રયત્ન સફળ બી થયો છે. મયંકભાઈ પછી પણ બીજી પેઢી બી તૈયાર થાય આ વડોદરા શહેરના લોકોનું છે. બધા જ લોકોએ સપોર્ટ કર્યો છે ત્યારે આજે શિવજીની જે વિશ્વમાં પહેલેથી ફેમસ છે વડોદરા, આવું કોઈ શહેર નથી કે જ્યાં નવનાથની વચ્ચે આ શહેર હોય અને